हेलो स्टूडेंट्स, वेलकम बैक टू ऑनलाइन एजुकेशन ऑफ ज्ञान मंजरी विद्यापीठ महुआ। स्टूडेंट, इन लास्ट लेक्चर वी आर डिस्कसिंग अबाउट फंक्शन द एक्सप्रेसिंग और शोइंग कंडीशन इन पास्ट। इन द फर्स्ट पार्ट वी आर डिस्कस्ड अबाउट इफ। गया पहला लेक्चर में आपणे इफ विषे चर्चा करी, तेना विषे जोयुं ઇફના ઉપયોગ અને તેની ત્રણ રીતો, સાદો વર્તમાનકાળથી સાદો વર્તમાનકાળ અથવા તો સાદો ભવિષ્યકાળ, ત્યારબાદ બીજી રીત સાદો ભૂતકાળ અને તેની સાથે સાદું સહાયકારક ક્રિયાપદ, એટલે કે વર્તમાનકાળમાં એટલે કે વુડનો, ભૂતકાળમાં એટલે કે વુડનો ઉપયોગ જોયો, અને ત્યારબાદ પૂર્ણ ઇફ અને સાદો ભૂતકાળ અને તેની સાથે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય જોયું। તો આપણે આ ત્રણ રીત અલગ અલગ ઇફ માટેની જોઈ હતી અને તેના વિશે અભ્યાસ કર્યો હતો અને વિસ્તારથી તેના વિશે જોયું હતું અને તમને અલગ અલગ 30 પ્રકારના વાક્યો બનાવવાનું પણ કીધું હતું વિદ્યાર્થી મિત્રો। તો એ પ્રમાણે મેં ઘણા બધા સ્ટુડન્ટ્સના સેન્ટેન્સ જોયા, ઘણાના બહુ જ સરસ હતા અને ખૂબ સારી મહેનત કરી છે અમુક સ્ટુડન્ટે, અમુકે ઘણી બધી ભૂલો કરી છે, જેમ કે સાદા વર્તમાનકાળ સાથે સાદા વર્તમાનકાળ અથવા તો જે કહેવાય કે બીજી રીત સાદા ભવિષ્યકાળનું વાક્ય લઈ અને વાક્ય બનાવવાનું હતું, તો એ પ્રમાણે રીત પ્રમાણે જ આપણે અનુસરી અને વાક્ય બનાવશું, નહીં કે કોઈ અલગ એક્સપેરિમેન્ટ કરી અને તમે નવો પ્રકારનું કોઈ ઇન્વેન્શન કરવાનો પ્રયત્ન કરો। જે રીત તમને અહીંયાથી મેં શીખડાવી છે એ ખૂબ સરળ પ્રમાણે જ તમે એને ફોલો કરો અને તે પ્રમાણે જ આગળ વધો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ મૂકવાનું ભૂલી ગયા હતા, ઘણા બધા પૂર્ણ ભૂતકાળમાં હેડનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા હતા, V3ના ફોર્મનો ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા। તો મેં પહેલાં જ કીધું હતું કે ટેન્સ જો તમે પ્રિફર રાખશો પરફેક્ટ, તો એ પ્રમાણે જ આ રીત બહુ સરળ રહેશે અને તમારે કોઈ વાંધો નહીં આવે। તો તમે સ્ટુડન્ટ એક વાતનો ખ્યાલ રાખવાનો કે આપણને જે અહીંયાથી રીત કરાવે છે એ પ્રમાણે આપણે વ્યવસ્થિત રીતે અનુસરી અને તેને જ ફોલો કરી અને સરળતાથી વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીએ। ઘણા બધાએ જેણે પ્રયત્ન કર્યો એમને ખૂબ ખૂબ અભિનંદન, પણ જેમણે નથી કર્યો એ પ્રયત્ન શરૂ કરી દે, કારણ કે પછી નહીં કરો અત્યારે તો પાછળ રહી જશો અને તકલીફમાં મૂકાશો। એને કરતાં બેટર ધેન કે પ્રિકોશન ઇઝ બેટર ધેન કેર, એટલા માટે મહેનત કરવાનું શરૂ કરી દો। આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અનલેસ વિશે જોવાના છીએ, એક્સપ્રેસિંગ શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટમાં બીજો ટોપિક છે અનલેસ। અનલેસ એટલે એ પણ શરત દર્શક જ છે વિદ્યાર્થી મિત્રો, તેનો અર્થ થાય જો નહીં તો, જો નહીં તો। અહીંયા પહેલા સાથે એઝ ઇટ ઇઝ શરત દર્શાવે અને તો સાથે પરિણામ દર્શાવતું વાક્ય હોય છે, એ પ્રમાણે જ આપણે ઇફમાં જોયું હતું એ પ્રમાણે જો નહીં તો। હવે અનલેસનો અર્થ જે છે, તમે નોટબુક અને પેન સાથે રાખજો, અનલેસનો અર્થ જોઈએ તો એ નકાર ભાવાર્થ સૂચવે છે। અનલેસવાળા વાક્યનો ભાવાર્થ નકાર હોય છે, એટલે કે અનલેસ સાથે પહેલું જે વાક્ય હોય છે તે નકાર અર્થ સૂચવતું હોય છે। નકાર અર્થ સૂચવે છે પહેલું જે વાક્ય હોય છે, હવે એ સાથે જે અલ્પવિરામ પહેલાંનું જે વાક્ય હોય છે અનલેસનું, એમાં અનલેસવાળા એ વાક્યમાં નોટનો ઉપયોગ થતો નથી। શું કામ? કે અનલેસ પોતે જ એક નકાર અર્થ સૂચવે છે, એટલા માટે અનલેસ પોતે જ એક નકાર અર્થ સૂચવે છે, એટલા માટે અલ્પવિરામ પહેલાંનું જે પહેલું વાક્ય હોય અનલેસવાળું, તેમાં નોટનો ઉપયોગ થતો નથી। બીજા વાક્યમાં તમે કરો તો એનો કોઈ બાધ નથી, પણ એ વાક્ય છે એની સાથે બંધ બેસતું લાગવું જોઈએ, એ પ્રમાણેનું બનવું જોઈએ। તો અનલેસની પણ ત્રણ રીત છે, જેમ આપણે ઇફમાં જોઈ હતી એવી જ સેમ ત્રણ રીત, એ જ રીત અહીંયા લાગુ પડે છે, સાદા વર્તમાનકાળવાળી, સાદા ભૂતકાળવાળી અને પૂર્ણ ભૂતકાળવાળી। તો આપણે જોઈએ ત્રણેય રીત ડિટેલમાં।
ઇફમાં જેવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો મહેનત કરી અને વાક્યો બનાવ્યા હતા એવી જ રીતે થોડી મહેનત આમાં પણ કરવી પડશે અને જો મહેનત કરશો અને પ્રયત્ન કરશો તો ખૂબ સરળતાથી આવડી પણ જશે, એમાં કશું અઘરું છે નહીં. એટલે ફક્ત મહેનતની જરૂરિયાત છે, બીજી કશી જરૂરિયાત છે નહીં. જોઈએ પહેલી રીત આપણે જોઈ હતી ઇફમાં, એઝ ઇટ ઇઝ સેમ વે રીત અહીંયા પણ એ જ છે. અનલેસ સાથે, અનલેસની વાક્યરચના અનલેસ વત્તા સાદો વર્તમાન કાળ વત્તા અલ્પવિરામ વત્તા સાદો વર્તમાન કાળ અથવા સાદો ભવિષ્ય. એઝ ઇટ ઇઝ આપણે જે રીત જોઈ હતી એ પ્રમાણે જ સાદો વર્તમાન કાળ અથવા તો સાદો ભવિષ્ય કાળવાળી વાક્ય રચના પ્રમાણે અહીંયા વાક્ય બનાવવાનું છે. અનલેસ વાળી વાક્ય રચના આ પ્રમાણે, જેમ ઇફ અહીંયા હતું એ પ્રમાણે અહીંયા અનલેસનો ઉપયોગ છે. તો હવે એની વાક્ય થોડા ઉદાહરણ આપું તમને અનલેસમાં. તો પહેલું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અનલેસ યુ રન ફાસ્ટ, અનલેસ યુ રન ફાસ્ટ, આ અહીંયા સુધીનો આવી ગયો અનલેસ સાદો વર્તમાન કાળ. હવે નિયમ પ્રમાણે અલ્પવિરામ, હવે સાદા વર્તમાન કાળ પ્રમાણે બનાવવું છે તો સાદા વર્તમાન કાળ પ્રમાણે પણ બનશે, અને સાદા ભવિષ્યકાળ પ્રમાણે બનાવવું છે તો સાદા ભવિષ્યકાળ પ્રમાણે પણ બનશે. તો યુ ડુ નોટ વિન અથવા તો યુ વિલ નોટ વિન. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ, અનલેસ યુ રન ફાસ્ટ યુ ડુ નોટ વિન અથવા તો યુ વિલ નોટ વિન. જો તમે ઝડપથી દોડશો નહીં તો તમે જીતી શકશો નહીં. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે અનલેસવાળા વાક્યમાં નોટનો ક્યાંય ઉપયોગ થતો નથી, કારણ કે અનલેસ પોતે જ નકાર અર્થ દર્શાવે છે. એ પછી તમારે નોટનો ઉપયોગ કરવો હોય તો કરી શકો, ન કરવો હોય તો એ પ્રમાણેનું વાક્ય બનાવવું પડે, બરાબર. હજી એક ઉદાહરણ જોઈએ, અનલેસ યુ વર્ક હાર્ડ અનલેસ યુ વર્ક હાર્ડ અલ્પવિરામ યુ સાદા વર્તમાન કાળ સાથે અહીંયા ડુ અને ભવિષ્યકાળ સાથે વિલનો ઉપયોગ શું કામ થયો તો ખ્યાલ જ હશે, નકાર વાક્ય રચનામાં ડુ આવે છે એટલા માટે, ને સહાયકારક ક્રિયાપદમાં વિલનો ઉપયોગ કરીએ છીએ. આપણે કાળ ભણી ગયા એટલે મારે એમાં તમને ડિટેલમાં કહેવાની જરૂર રહેતી નથી, તમને એ બાબતે ખ્યાલ હશે જ તે. તો યુ ડુ નોટ પાસ અથવા તો યુ વિલ નોટ પાસ. જો તમે સખત મહેનત કરશો નહીં તો તમે પાસ થશો નહીં. તો આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા અનલેસ છે એ પોતે જ નકાર સૂચવે છે, એ વાક્યમાં ક્યાંય નોટનો ઉપયોગ નથી આવતો. બીજા વાક્યમાં તમારે નોટનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, અને નોટ વગર બનાવવું હોય તો પણ બની શકે છે. જેમ કે જો આમાં જ વાક્યને બનાવીએ, અનલેસ યુ વર્ક હાર્ડ સાદો વર્તમાન કાળ, અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ
સાદા ભવિષ્યકાળ સાથે હું વાક્ય બનાવું છું. યુ વિલ ફેઇલ ઇન સ્ટાન્ડર્ડ 12th. યુ વિલ ફેઇલ ઇન સ્ટાન્ડર્ડ 12th. તો અહીંયા ખ્યાલ આવી ગયો કે જો તમે સખત મહેનત કરશો નહીં તો તમે 12મામાં નાપાસ થશો. તો અહીંયા પણ નકાર અર્થ એટલે કે અનલેસવાળા વાક્યમાં મોટાભાગે ગહન અર્થ જે પ્રથમ વાક્યથી આપણને ખ્યાલ આવી જાય કે નકાર અર્થ સૂચવાતો હોય છે. તો આ પહેલી રીત આપણે જોઈ અનલેસ સાથે સાદો વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળ સાથે વાક્ય બનાવી શકાય છે. તો આ પહેલી રીત હતી. આમાં હજી એક ઉદાહરણ આપું, લખજો તમારી નોટબુકમાં. અનલેસ સચિન પ્લેસ વેલ, અનલેસ સચિન પ્લેસ વેલ, ઇન્ડિયા ડુ નોટ વિન ધ મેચ. ઇન્ડિયા ડુ નોટ વિન ધ મેચ. હવે આને સાદા ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવું હોય તો તમને ખ્યાલ જ છે શું કરવાનું. ઇન્ડિયા વિલ નોટ વિન ધ મેચ. ઇઝ ઇટ ધેટ ક્લિયર? તો આ પ્રમાણે પહેલી રીત થઈ, સાદા વર્તમાનકાળથી સાદો વર્તમાનકાળ કે સાદા ભવિષ્યકાળ પ્રમાણે વાક્ય બનાવી શકો છો. અનલેસ ઇટ રેન્સ વી વિલ ગો આઉટ. અનલેસ ઇટ રેન્સ વી વિલ ગો આઉટ. જો વરસાદ પડશે નહીં તો અમે બહાર જશું. અનલેસ ઇટ રેન્સ વી વિલ ગો આઉટ. સાદા વર્તમાનકાળથી સાદા ભવિષ્યકાળનું વાક્ય બોલ્યો. અનલેસ ઇટ રેન્સ વી વિલ ગો આઉટ, એટલે કે જો વરસાદ પડશે નહીં તો અમે બહાર જશું. તો આ પહેલી રીત આપણે જોઈ સાદા વર્તમાનકાળવાળી. જેમ ઇફમાં હતું એઝ ઇટ ઇઝ, આ એવી જ સિચ્યુએશન અથવા તો એ જ પ્રમાણેનું આમાં પણ છે. ફક્ત અહીંયા અનલેસનો ઉપયોગ આપણે કરીએ છીએ, એ નકાર અર્થ સૂચવે છે, એ આપણે એક ધ્યાનમાં રાખવાની બાબત છે. હવે બીજી રીત સ્ટુડન્ટ, આપણે જોઈ હતી ઇફમાં એ જ પ્રમાણે. શું જોઈ હતી યાદ કરો તો, થોડું આપણા મગજને કષ્ટ આપવાનું હવે રાખવું પડશે, બરાબર? તો બીજી રીત આપણે શું જોઈ હતી, અનલેસ વત્તા સાદો ભૂતકાળ. અનલેસ પ્લસ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ વત્તા અલ્પવિરામ વત્તા શું આવશે વિદ્યાર્થી મિત્રો, યાદ કરો જોઈ, સાદુ સહાયકારક ક્રિયાપદ ભૂતકાળમાં. તો આ વાક્ય રચના આપણને લાગુ પડશે અનલેસમાં, સાદુ સહાયકારક ક્રિયાપદ ભૂતકાળમાં. હવે આમાં ઉદાહરણ જોઈએ. અનલેસ યુ રન ફાસ્ટ, અનલેસ યુ રન ફાસ્ટ, ભૂતકાળ આવી ગયો. રનના ત્રણ રૂપો તમને ખ્યાલ જ હશે. તો અનલેસ યુ રન ફાસ્ટ યુ વુડ નોટ વિન, અલ્પવિરામ યુ વુડ નોટ વિન. અનલેસ યુ રન ફાસ્ટ યુ વુડ નોટ વિન. જો તમે ઝડપથી દોડશો નહીં તો તમે જીતી શકશો નહીં. તો સાદા ભૂતકાળ પ્રમાણે સાદુ સહાયકારક ક્રિયાપદ ભૂતકાળમાં અને નોટ વિન. તો આ પ્રમાણે આ બીજી રીત છે, બરાબર? હજી ઉદાહરણ જોઈએ. અનલેસ યુ વર્ક હાર્ડ,
અલ્પવિરામ સાદુ સહાયકારક ક્રિયાપદ ભૂતકાળ સાથે વાક્ય બનાવવાનું છે. શું આવશે? યુ વુડ નોટ વિન, અથવા તો શું આવશે? યુ વુડ નોટ પાસ. બરાબર. If you worked hard, you would not pass. જો તમે સખત મહેનત કરી નહીં તો તમે પાસ થયા નહીં. તો આ આપણી બીજી રીત પ્રમાણેનું વાક્ય છે. બરાબર. તમને આમાં ખ્યાલ આવી જતો હશે કે સાદું ભૂતકાળ સાથે, સાદા ભૂતકાળ અને સાદું સહાયકારક ક્રિયાપદ ભૂતકાળમાં એ પ્રમાણે વાક્ય આપણે બનાવી રહ્યા છીએ. બરાબર. તો આ બીજી રીત થઈ. આ એક ખૂબ જ સરળ અને સિમ્પલ છે. આ રીતને ફોલો કરશો એટલે તમે સરળતાથી વાક્યો બનાવી શકીશો. બરાબર. ત્રીજી રીત પ્રમાણે વાક્ય જોઈએ, ઉદાહરણ જોઈએ. ત્રીજી રીતમાં શું હતું? અનલેસ સાથે, એટલે કે ઇફ સાથે આપણે ત્રીજી રીતમાં શું જોયું હતું? થોડું યાદ કરવાની ટેવ પાડવી પડશે આપણે. અનલેસ વત્તા શું આવશે? અનલેસ વત્તા પૂર્ણ ભૂતકાળ વત્તા કેવું આવશે? પૂર્ણ સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય. પૂર્ણ સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય. અનલેસ પૂર્ણ ભૂતકાળ અને અલ્પવિરામને પૂર્ણ સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય. બરાબર. તો આ પ્રમાણે ત્રીજી રીતની વાક્ય રચના થઈ કે જે પ્રમાણે આપણે સરળતાપૂર્વક શીખી શકીશું. બરાબર. અનલેસ યુ હેડ, અનલેસ યુ હેડ શું આવશે? રન ફાસ્ટ, અલ્પવિરામ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય. પૂર્ણ સહાયકારક ક્રિયાપદ તરીકે મેં તમને શું કીધું હતું મૂકવાનું? યુ વુડ હેવ, યુ વુડ હેવ શું આવશે? નોટ વિન. યુ વુડ હેવ નોટ વિન. તો આ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ત્રીજી રીત થઈ, એટલે કે જો તમે ઝડપથી દોડશો નહીં તો તમે જીતી શકશો નહીં. તો આ એક ત્રીજી રીત થઈ. હજી એક ઉદાહરણ જોઈએ. અનલેસ યુ હેડ વર્કડ હાર્ડ, યુ વુડ નોટ હેવ પાસ્ટ. જો તમે સખત મહેનત કરી ન હોત તો તમે પાસ થયા ન હોત. તો આ ત્રીજી રીત પ્રમાણેનું વાક્ય છે સ્ટુડન્ટ. તો આ ત્રણ રીત પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ફક્ત જે નિયમો મેં ત્રણ રીતના સૂચવ્યા છે એ પ્રમાણે ફોલો કરીશું તો આપણે સરળતાપૂર્વક વાક્યો બનાવી શકીશું. બરાબર. તો આ ત્રણ રીત પ્રમાણે આપણે અનલેસના વાક્યો ખૂબ સરળતાથી બનાવવાના છે. હવે
એક આપણે શરૂઆતમાં વાત કરી હતી હેડથી શરૂ થતા વાક્યો, તો હેડથી શરૂ થતા વાક્યોનો અભ્યાસ કરી લઈએ. એમાં કશું છે નહીં, હેડ એટલે પૂર્ણ ભૂતકાળ જ સૂચવે છે, તમને બધાને ખ્યાલ છે. તો હેડથી શરૂ થતા વાક્યમાં શું, તો જેવી રીતે આપણે ઇફમાં જોયું હતું અને અનલેસ, તો બધાનું હેડથી શરૂ થતા બંનેના વાક્યો તમને આજે સૂચવી દઉં આ લેક્ચરની અંદર. એમાં હેડથી શરૂ થતા વાક્યમાં ફક્ત ત્રીજી રીત જ આપણે ફોલો કરવાની હોય છે, એમાં કશું હોતું નથી, બરાબર છે? તો હેડ યુ વર્કડ હાર્ડ, હેડ યુ વર્ક હાર્ડ યુ વુડ હેવ પાસ્ટ, યુ યુ વુડ હેવ પાસ્ટ. તો આ ત્રીજી રીત છે. હવે આ ઇફવાળું જ વાક્ય છે, તમે ફક્ત ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. આ તમે જોઈ શકો છો કે આમાં આપણે શું મેં ફેરફાર કર્યો ઇફવાળી રીતમાં છે, તો આમાં મેં ફરક એટલો જ કર્યો. શું ફેર કર્યો, તમને કોઈને જોતા ખ્યાલ આવી જાય તો ઠીક છે, નહીં તો હું ઇફવાળું વાક્ય લખીશ એટલે તરત તમને ખ્યાલ આવી જશે. ઇફ યુ હેડ, યુ વુડ હેવ પાસ્ટ. હવે મેં આ ત્રીજી રીત પ્રમાણે હેડથી શરૂ થતા વાક્યમાં શું ફેરફાર કર્યો, ઇફને મેં કાઢી નાખ્યું અને હેડને છે એ આગળ લઈ આવ્યો, કર્તાને હેડ પછી લઈ આવ્યા આપણે, અને બાકીના શબ્દો એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો. શું ફેરફાર થયો, ઇફને આપણે કાઢી, હેડને આગળ લઈ આવ્યા, અને યુને કર્તાના સ્થાને મૂકી, અને વર્કડ હાર્ડ અને બાકીના શબ્દો એઝ ઇટ ઇઝ આપણે મૂકી દીધા. તો હેડવાળી રચનામાં ત્રીજી રીત ફોલો થશે, એ હવે યાદ રાખજો. આવી જ રીતે અનલેસમાં વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો શું ફેરફાર થશે, અનલેસ યુ હેડ worked hard you would have not passed, you would have not passed. તો આ ત્રીજી રીત છે. હવે તમારે આમાં જ હેડનો ઉપયોગ કરવાનો છે, તો હેડનો ઉપયોગ કઈ રીતે થશે, તો અહીંયા પણ અનલેસ નીકળી જશે, બરાબર છે? અનલેસ નીકળી જશે અને શું આવશે, હેડ યુ વર્કડ હાર્ડ યુ વુડ હેવ નોટ પાસ્ટ, હેડ યુ વર્કડ હાર્ડ had you worked hard you would have not passed. અહીંયા અનલેસ નીકળી ગયું, હેડ પ્રથમ આવી ગયું, યુ ત્યારબાદ કર્તાના સ્થાને લઈ, અને આપણે વાક્ય રચના ફોલો કરી, હેડ યુ વર્કડ હાર્ડ યુ વુડ હેવ નોટ પાસ્ટ. તો આ પરથી ત્રણ રીતમાં આજે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ
આપણે ફંક્શન અહીંયા પૂરું કરીએ છીએ. આપણે ત્રણ અલગ અલગ રીત જોઈ, ઇફ, અનલેસ અને હેડથી શરૂ થતા વાક્યો. સ્ટુડન્ટ્સ, આ ફંક્શનમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી અથવા તો ડાઉટ હોય તો આસ્ક મી પર્સનલી, અને આજના લેક્ચરનું હોમવર્કમાં તમારે વિદ્યાર્થી મિત્રો અનલેસની ત્રણેય રીતના પાંચ પાંચ વાક્યો, એટલે સાદા વર્તમાનકાળથી સાદા ભવિષ્યકાળવાળા પાંચ, સાદા ભૂતકાળથી સાદા સહાયકારક ક્રિયાપદ ભૂતકાળવાળા પાંચ, અને પૂર્ણ ભૂતકાળવાળા પાંચ, અને હેડથી શરૂ થતા વાક્યોના પાંચ ઉદાહરણો લખવાના રહેશે. ત્રણેય રીતના પાંચ અને હેડના પાંચ. તો આવી રીતે પાંચ પાંચ વાક્યો ઉદાહરણમાં તમારે હોમવર્કમાં લખવાના છે. સો થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન વિથ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા.